रुकी ज़ैनब ने कहा
contrastul tău mijlociu, de aiul mai tare musalat musalam, mâine ne dăm ne jurnat norosco de care ce, ci lai nai. Deci cum? Mafat, jurnat taraf prezent, am de interes nu tăr, am de un cristian, am de interes hai, am de ionel mesia interes hai, ziare apă zindagi ma aleu mesia ne cristiano. ના હારો હાર એટલે મે જ્યારે એન્ટરેસી થશે ને ત્યારે હકીકી માયનામાં આપણી જિંદગીમાં રિફોર્મ આવશે એ શરૂઆત પર મોહમ્મદ ભગવાન પર આ આજે થોડી
આ બચ્ચાઓ છે ને ઈ બધું ઈ જ કરશે જે માબાપ ઘરે ફિલ્મ દેખાડશે. હા આ તમે શેખ સાહેબ ભલે ને કે કલાક સુધી બરાડા પડે કાઈ નહીં ફેર પડે, ઈ લોકો ઈ જ કરશે કે જે માબાપ શીખાયું છે. જે માબાપ ને કરતા જોશે શીખાડે. અમે ક્યાં અમે અમારા છોકરાને ખરાબ શીખાડે છે શેખ સાહેબ? હું ક્યાં એમ કહું છું તમે ખરાબ શીખાડો છો? શીખાડવાની વાત ક્યાં છે અહીંયા? જે આપણે કરે છે ને એ બધું ઓનેસ્ટ રે થાય છે ફિલ્મમાં. આ બચ્ચાઓ બધું જોઈ છે અને આપણે જે કરશું હા 10 વર્ષ પછી તો કોઈ કરશે જે આપણે અજબ ના લાગે મારો છોકરો કેમ આમ થઈ ગયો ના એ આ બધું તે શીખાયું છે. શામની અંદર તમે જો હઝરત અબ્બાસ અલીસલામ આપણી વાત સુજે યાદ રહીએ કે લોકોના દિલમાં કેવી રીતના પોતાની મોહબ્બત ને રાખતી. શાંતિથી એક માણસ આવે છે સીરિયા મદીના કુફાનો માહોલ છે. ઇમામ અલી અલીસલામ ખલીફા છે અને શામની અંદરમાં સીરિયાની અંદરમાં મુઆવિયા ઇબ્ન અબુ સુફિયાન જે છે ઇમામ અલી અલીસલામ એવું ખરાબ કોપાકોમ કર્યો હતો એવું ઇમામ અલી અલીસલામના બારામાં ખરાબ ખરાબ બધાને સમાચાર દેતો હતો કે અલી આવા છે ને આવા છે તેવા છે ને માણસો અલી અલીસલામને ઓળખતા નહોતા. આ માણસ શાંતિ જે છે કુફા આવે છે. જ્યારે કુફા આવે છે તો મસ્જિદ કુફાની બાજુમાં જે છે ઇમામ અલી અલીસલામની મસ્જિદ ને બોલતો જાય છે અને કહે છે તમારા ખલીફા આવા ને તમે આવા. હઝરત અબુલ ફઝલ અબ્બાસ જે છે ને આ માણસ આ બધું બોલ બોલ સાંભળે છે અને હઝરત અબ્બાસ ની તાકાત તમને ખબર છે જંગે સિફિન ની અંદર માં લગભગ 11 યા 12 વર્ષ ની ઉંમર છે હઝરત અબ્બાસ. તારીખ લખે છે કે હઝરત અબ્બાસ ને ઇમામ અલી અલીસલામ જંગે સિફિન માં ઓસ યા દૂસ હોના છે એને જે છે ચહેરો છુપાવી અને લડવા મોકલાવે છે. તારીખ લખીએ છે કે હઝરત અબ્બાસ ને 200 કાવાલી અંતુરે કરે છે. આ ઓઝાન કાવાલી જ્યારે અંતુરે કરે છે હઝરત અબ્બાસ જે છે પોતાના ઘોડાને 500-600 ડિગ્રીમાં ફરાવે છે, તલવાર હાથમાં છે. તારીખ લખવા વાળે લખે છે કે જ્યારે હઝરત અબ્બાસ જંગે સિફિનમાં એક દૂર કરી લીધા 100 માથા ઝાલિમના જમીન ઉપર પડ્યા. તો જે અબ્બાસ ઓઝામાં આવી તાકાત રાખતો હોય એ અબ્બાસના 32 વર્ષમાં એની હાલત હશે. વિચાર કરો આજે આપણે સબરની વાત કરી છે. આ સબર છે ને બધેનું કામ નથી. ખાસ કરીને સબર ક્યારે હું ઇન્શાલ્લાહ આવશે તો ઇમામ અલી ને સલામના બારામાં જેમ તેમ સાંભળે છે હઝરત અબ્બાસ. ઓલા ભાઈ પાસે આવે છે, ભાઈ મને લાગે છે કે તું મહેમાન છો. મસ્જિદે કુફામાં એક જગ્યાએ હઝરત અબ્બાસ બેઠા છે અને બાજુવાળા માણસ તેની સાથે જોઈ
અહીં છે અલી જે મહેરાબના મુસલ્લા પર બેઠા છે એ અલી છે હા ઇમામમાં ઇમામ અલી ઇસ્લામના બાજુમાં અમુક સહાબી બેઠા હતા વાતચીત અને ચર્ચા ચાલી રહી અચાનક એક એત્રમ જે આવે છે કાશાનથી આવે છે ઈરાનથી ઇમામ અલીનો માનવાવાળો હતો ચાહવાવાળો હતો ઇમામ અલી ઇસ્લામને સલામ કરે છે આવે છે એ અલી હું દૂરથી આવ્યો છે હમણાં તાજો નવો નવો મધ નીકળ્યું છે મારા શામાં મારા છાંભામાં તો મને જો હું અહીંયા આવતો તો તમારા સાથે આ મધનો ડબો લઈ આવું છું ઇમામ અલી ઇસ્લામ ખુશ થઈ ગયા દુઆ દીધી મધનો ડબો હાથમાં મેં મારા જરા હું બાજુમાં બેઠા હતા મધના ડબો સામે જોઈ મધના ડબા સામે જોઈ પછી મન મધ આપણે નાટાને કિંમત નથી એ જમાનામાં મધની અને સ્વાના કપડા એટલી કિંમત હતી તો મધના સામે જોઈ મોઢામાં પાણી મોઢામાં પાણી અમુક સહાબીઓ હતા અલીને અલી ઇસ્લામને કે છે આ કોણ માણસ સુધી જોઈ છે આપણું શું થઈ અમુક માણસો ઇમામ અલી ઇસ્લામને કે છે યા અલી આ તાજુ તાજુ મધ જરાક ચખાડો ને અમને જરાક દો આ બધી તમે જ લઈ જશો ઇમામ અલી ઇસ્લામ કહે છે આ મધને અલી પર હાથ નહીં લગાડે જ્યાં સુધી મારા બચ્ચાઓ ના ખાય પાછળ હઝરત અબ્બાસ સુનાની ચાલ તો આપણે જાય ઓલા બીજા હઝરત અબ્બાસ અલી સલામ અને આ શામી જે છે પાછળ મસ્જિદ માંથી નીકળે છે ઇમામ અલી અલી સલામ ના ઘર નો રસ્તો ડાબી તરફ હતો ઇમામ અલી અલી સલામ જમણી બાજુ જાય છે આ લોકો ના મગજ માં એમ કે આ ડબો ઇમામ અલી સલામ શું કીધા હું આને હાથ નહીં લગાડું જ્યાં સુધી મારા દીકરાને બચ્ચાઓ ના ખાઈએ બધાને મગજ માં એમ હતું કે ઇમામ હસન ઇમામ હુસૈન જનાબે ઝૈનબ બીબી કુલસુમ ને બધાની દર પછી ઇમામ અલી ખાશે પણ ઇમામ અલી ઘરે નથી જતા બીજો રસ્તો લે છે ક્યાં જતા હશે ઇમામ અલી ઇસ્લામ આ મધનો હાથમાં ડબો લઈ આગળ વધી ગયા છે આગળ વધી ગયા છે કુફાની એક ગલીમાંથી પસાર થાય છે સામે એક ઘર છે અલી ઇસ્લામ કહે છે મારા બચ્ચાઓ અલી તમારા સર કદો લઈ આવ્યો છે હજી અવાજ નીકળી ને ઘરનું પાયણું ખોલ્યું ત્રણ નાના નાના બચ્ચા આવ્યા સાંભળજો ઇમામ અલી ઇસ્લામ કોણ હતા ત્રણ નાના નાના બચ્ચા નીકળ્યા અને અલી અલી ઇસ્લામ ના કપડાને ચોંટી ગયા તારીખ લખે છે ઇમામ અલી ઇસ્લામ જમીન ઉપર બેસી ગયા બે મોટાને સામે બેસાડ્યા અને નાનાને ખોરામાં બેસાડ્યા ખોરામાં બેસાડ્યા મધનું ઢાંકણું દબાવું ઢાંકણું ખોલે છે અલી અલી ઇસ્લામ તેના આંગળીથી આ ત્રણે બચ્ચાને મધ ખવડાવે છે બોલા શામી કે આ કોણ છે છોકરા હઝરત અબ્બાસે કીધું આ કુફાના ત્રણ નવા નવા યતીમો છે કે જેની પરવરિશ મારા બાબા અલી કરે છે જ્યારે આ સાંભળ્યું ને માથું પીચવા લાગ્યો કીધું માવ્યા ખોટો છે અગર વલી ખુદા આ દુનિયામાં કોઈ છે તો અલી સિવાય બીજું કોઈ નથી એ સવાલ હાયદરે મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવા અઝીઝ અને મોહતરમ આ પ્રમાણે અહલે બૈત અલયહિસ સલાતુ વસલામ લોકોના દિલને જીતતા આપણે જે છે
વાત કર્યા કે પાંચમા ઇમામ કે જે પાંચમા ઇમામ નો દુશ્મન હતો એને કેવી રીતના એ દેખાય અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન મજીદ ની અંદર માં એક આયત નાઝિલ કરી છે કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમારા માંથી ખુશ નસીબ નસીબદાર કોણ છે આપણા માટે નસીબદાર કોણ હોય આપણે કેને નસીબદાર કહેતા આપણે જો આપણી જિંદગી નસીબ અને જે
નકારાત્મક જવાબ સારી રીતે આપે છે પોતે જે છે નસીબદાર છે ખુદાની નજર આઠમા ઇમામની ઓલી હદીસ અધૂરી રહી ગઈ હતી તમને યાદ છે આજે એ પૂરી થઈ આઠમા ઇમામ ફરમાયવા હતા કે મોમિન મોમિન નથી બની શકતો જ્યાં સુધી એની અંદરમાં ત્રણ કાલિતે ના હોય જ્યાં સુધી એની અંદરમાં અલ્લાહની કાલિતે ના હોય લોકોએ સવાલ કર્યો કે આ અલ્લાહની કાલિતે કઈ છે તો ઇમામે કીધું અલ્લાહ જે છે સત્તારૂઢ ગયું છે અલ્લાહ બીજાના ગુનાહોને છુપાવવા વાળો છે તો જ્યાં સુધી એક મોમિનની અંદરમાં બીજા મોમિનની ખરાબ આદતો છુપાવવાની આદત અને કાલિતે ન આવી જાય ત્યાં સુધી એ મોમિન મોમિન નથી એના ઉપર વાત થઈ ગઈ બીજું ઇમામ ઇસ્લામે ફરમાયું હતું કે જ્યાં સુધી મોમિનની અંદરમાં રસૂલે ખુદાની આદત ના આવી જાય રસૂલે ખુદાની કાલિતે ના આવી જાય કઈ કાલિતે લોકોએ સવાલ કર્યો તો કે રસૂલની એ કાલિતે કે લોકો સાથે સારો વર્તાવ કરતા ત્રીજી કાલિતે ઇમામ ઇસ્લામ ફરમાવે છે કે એક મોમિન મોમિન નથી બની શકતો જ્યાં સુધી એની અંદરમાં એના ઈમાનની કાલિતે ના આવી જાય લોકોએ સવાલ કર્યો મૌલા ઈમાનની કઈ કાલિતે તો ઈમામે મુસ્કુરાતા મુસ્કુરાતા જવાબ દીધો કે અમે ઈમામ લોકો જે છે ને જ્યારે મુસીબત આવે છે જ્યારે લોકોના ખરાબ વર્તાવ અમારા ઉપર કરવામાં આવે છે તો એના જવાબમાં અમે સબર કરે છે મારી અંદરમાં સબરની શક્તિ છે કેટલા ડિગ્રીમાં છે હું આજે ઉપર પોતાના દિલથી સવાલ કરું અહીંયા બેઠો છું એક મિનિટની અંદર હું વિચાર કરું મારી અંદરમાં સબર કરવાની કેટલી શક્તિ છે હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરમાવે છે સબ્ર વાજબાતની સામે સબ્ર મુહર્રમાતની સામે અને સબ્ર મુસીબતના મોકા ઉપર આપણે એક જ આવડે છે આપણે એક જ સાંભળ્યું છે ત્રણ જાતની સબ્ર છે ઇન્સાને જ્યારે કંઈ વાજિબ કરવાનું કે કમર દુખે છે કામ ચડે છે આ થાય છે તોય કરવું ખબર છે આ સબર ખબર્યાની અંદર જવાનિયાની સામે પ્લાટોમાં જ્યારે હરામ વસ્તુ રાખવામાં આવે હાથ લંબાવી રહ્યા છે પણ અલ્લાહની નિકમાં પાછો હાથ ખેંચી લીધો આમાં સબર કરે રસૂલ આ સબરની વાત કરે છે ફક્ત મુસીબતની અંદરમાં સબર નહીં અને જ્યારે ઇન્સાનને સબર કરતા આવડી જાય અલ્લાહ સુબહાન વ તઆલા કુરાની મજીદની અંદરમાં આઠ ફાયદા બતાવ્યા છે આઠ કુરાનમાં અલ્લાહે જે સબર કરતા જેને આપણી ગયું હવે સબર ક્યાં મોકા ઉપર કરવાનું છે ને કોમ્પિટિશન આવે છે આઠ જગ્યાએ અલ્લાહ સુબહાન વ તઆલા આઠ ફાયદા બયાન કરે છે આઠ જગ્યા નહીં સબરની વાત કુરાનમાં ઘણી બધી જગ્યાએ છે પણ આઠ ફાયદા બયાન કર્યા છે ખાલીમાંથી બે જ તમારા સામે અલ્લાહ સુબહાન વ તઆલા કુરાને મજીદની અંદરમાં સૂરે બકરા શાહિત્ર 2 વર્સે 753 તમે જો કે જે માણસની જિંદગીમાં સબર કરવાની આદત આવી જાય તો અલ્લાહ સુબહાન વ તઆલા એને શું આપે ફરમાવે છે 253 ની અંદર ઇન અલ્લાહ મઅ સાબિરીન અહીંયા દુનિયામાં તમારે બહુ નવો પડાતો હતો ચાલો ભરવું આપણા ઇલિયાસભાઈ અલ્લાહ એને જવાદ રહેમત અતા કરે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાથીમાં એને જન્નતમાં જગ્યા અતા કરે એ નવો છે ઇન અલ્લાહ મઅ સાબિરી આ નવો નથી આ કુરાનની આયત છે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે ઇન અલ્લાહ મઅ સાબિરી અલ્લાહ સુબહાન વ તઆલા ખરેખર સબર કરવાવાળાની સાથે છે મને જ્યારે મુસીબત આવે ત્યારે આપણે કેને ગોતે હું તમને કહું ખુદા ના ખુદા આપણે કઈ ફિસ્કાલિટીમાં કે સરકાર કઈ આવે તો આપણે ગામમાં ગોતે કે કેનું સૌથી વધારે લાગે છે બરાબર ભાઈ આ જરા પ્રોબ્લેમ છે જોને
કઈ સમજાવી દો ને, કઈ નિસૂત્ર કરી દો ને, આપણે તો શું બીજું કઈ પ્રોબ્લેમ હોય આપણે વળી કોઈ ના મળે તો મોરા સાબિત કરાવવા ઉભી છે. પણ અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે, અગર મુસીબતના વખતે તને સબર કરતા આવડ્યું, ઇન્નલ કુરાનની આયત છે, કોઈ વાર્તા નથી, કોઈ પોંત નથી આ, ઇન્ન અલ્લાહ મુઅસ્સાબિરિન. હવે તમે વિચાર કરો, જેના સાથે ખુદા થઈ ગયો એનો કોણ માલ બાપો બાર પાર સરી એક સરવા સુબહાન અલ્લાહ મુહમ્મદ અલ્લાહ સુબહાન અલ્લાહ મુહમ્મદ. બીજી આયત આપેલો ફાયદો, જ્યારે ઇન્સાનની જિંદગીમાં સબર કરવાની આદત આવી જાય, સબર કરતા મને આવડી જાય, તો અલ્લાહ કીધું હું તારી સાથે રહીશ, આ કાઈ પ્રોબ્લેમ નહીં થાય, આ ખુદા થઈ છે. જાય આપણને કોઈ આપણે કે મુસીબતમાં હોય, કોઈ આપણને કે શેખ યાદી ના કરો હું બેઠો છે, કેટલો દિલમાં આશરો આવે, કેટલો દિલમાં સુકૂન મળે, આ ખુદા કે છે સબર વાર તમ યાદી ના કરો હું તમારી સાથે બેઠો છું, કેટલો અહંકાર ઇન્સાન. બીજી આયત, આપણે જિંદગી ભર આપણે સલવાત પડે છે, આપણે સલવાત કેના ઉપર પડે છે, રસૂલે ખુદા અને તેની આદ, અય ખુદા રહેમત નાઝિલ કર, સલવાત મોકલ મોહમ્મદ અને આદ મોહમ્મદ. જે માણસને સબર કરતા આવડી છે તો ખુદાએ કીધું કે હું એના ઉપર સલવાત મોકલાવું છું. આપણે રસૂલ ખુદાને એલિમેન્ટ ઉપર સલવાત મોકલાવે, પણ જો મને સબર કરતા આવડી જાય તો ખુદા હું તાર કુરાન મજીદ છે. અલ્લાહ સુબહાન વ તઆલા કુરાન મજીદની અંદરમાં સૂરે બકરા શાપિત્ર 2 વર્સે 55 છે. ફરમાન છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વબશ્શિરિસ સાબિરિન, અય મારા રસૂલ જે સબર કરવા વાળા છે ને એ લોકોની ખુશખબરી આપી દે. Annonce la bonne nouvelle aux endurants. C'est le sabr wala cha. Shu che bonne nouvelle? Allah subhanahu wa ta'ala ke che a i logo che ke jare musibat aave tyare khuda ne yaad kare ane em samje ke ame khuda pase je aiva ta ane khuda pase pase jaila jasu. Jare musibat aave sabr kare khuda ne yaad kare. Khuda ne yaad kare to Allah subhanahu wa ta'ala ke che ઉલાઇકા અલયહિમ સલવાતુમ મિન રબ્બિહિમ વ રહમા, આ ઈ લોકો છે કે જેના ઉપર ખુદા સલવાત અને રહેમત મોકલાવે છે. અને પછી બીજો વ ઉલાઇકા હુમુલ મુહ્તદુન, અને આ જે અંધીરો લોકો છે ને જેને સબરની આદત થઈ ગઈ છે ને, જેને સબર કરતા આવડી ગયું છે ને, ખુદા કે આ લોકો હિદાયત મળી ગયું છે. આપણે અહીંયા અઝાદારીમાં આવી છે હિદાયત દેવા માટે આવી છે, કેની હિદાયત મળી ગઈ છે ખુદા કે છે અગર સબર કરતા આવડી ગયું તને હિદાયત મળી ગઈ છે, અગર સબર કરતા આવડી ગયું તો અલ્લાહ સુબહાન વ તઆલા કે છે હું તારા ઉપર સલવાત મોકલાવું છું. આમાં મોટા પણ સબર કોન્ક્લુઝનમાં આવું છું, સબરનો જે દામન છે ને એ ક્યાં મોકા ઉપર સૌથી વધારે જરૂરી છે તમે કહો? જ્યારે ઇન્સાનને ગુસ્સો અને ક્રોધ આવે ને ત્યારે. આપણાથી બધું કંટ્રોલે થાય છે, આપણો ગુસ્સો કંટ્રોલે નથી થતો. અને આજે ગુસ્સા ઉપર કાબુ ન રાખવાના લીધે સમાજની અંદરમાં કેટલા આપણી સમાજની અંદરમાં સમસ્યાઓ અને પ્રોબ્લેમ ઉભા થાય છે. ગર્ભાશથી લઈને જમાત સુધી તમે લઈ બધાની મૂળ એક જ હશે, શું ગુસ્સો ના પકડી શકો. ગર્ભાશની અંદર ગુસ્સો ના પકડી શકો, હાથ ખાઈ ગયો. જમાતની અંદર ગુસ્સો ના પકડી શકો, જેને તે બોલી નાખો. આખું જે સમાજના જે ફાડા પડે છે, સમાજની અંદરમાં જે કજિયા અને ફસાદ થાય છે, એ વધારે ભાગે આ ગુસ્સા ઉપર સબર ન કરવાના.
Azizele noastre, oameni. Abra Sfântul Iman, Iman de Geafra, Sfântul Iman, Sfântul Iman, ऐ आले मोहम्मद ना शियाओ ए अमारा माथी नथी जे पोताना गुस्सा ने काबूमा ना करी शके से ग्राव हूँ तो बोली गयो तम सांभळी लीधो से ग्राव छठा इमाम के छे अमारा माथी छोत ने तू ભલે ને પછી હું ઉપાંડરમાં બોલું હોશિયાર છું અલીનો માનવા વાળો છું અઝાદાર છું આ છું તે છું ફલાણું ડીગું ઇમામ સાદિક અલૈહિસ્સલામ કે ને ઇમ રુજે જો મારી અંદરમાં આ તાકાત નથી કે હું મારા ગુસ્સાને કાબૂમાં કરી શકું એટલું જ જ્યારે ઇન્સાન પોતાના ગુસ્સાને કેટલું બોલવાનું છે કેટલું બોલવાનું છે આ ગુસ્સાના વાર પણ ખાલી તમે એક આખો કાજે દેખાડો ને સાહેબ આ ઇમામે શું કીધું કે જે ગુસ્સો ના પકડી શકે જે પોતાના કોળર કોળાને કંટ્રોલ ના કરી શકે ઈ શું છે યમારામાંથી નથી એટલે રસૂલે ખુદા શું ફરમાવે છે રસૂલે ખુદા ફરમાવે છે જે માણસ પોતાના ગુસ્સાને કાબૂમાં કરતો જાય ગઈકાલ સુધી ઉનો તો કરી શકતો કાંઈ વાંધો નહીં આપણે ગુજરાતમાં કહેવત છે ને જાગ્યા ત્યાંથી સવાર આજે આઠમી મોહર્રમની રાતમાં જેવી રીતના હઝરતે અબ્બાસે પોતાના ગુસ્સાને કંટ્રોલ કર્યો એના સદકામાં હું મારી જિંદગીમાં રિફોર્મ લઈ આવું અને આજની રાતથી હું કોશિશ કરું કાલની સવાર થાય અગર મને થોડો ગુસ્સો આવે તો એને કંટ્રોલ કરવાની કોશિશ કરું અગર હું નેરવે થાવ તો એને પકડવાની કોશિશ કરું રસૂલે ખુદા ફરમાવે છે જે માણસ પોતાની જિંદગીમાં આ ગુસ્સાને કાબૂમાં કરતો જાય તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એના દિલની અંદરમાં ઈમાનના નૂરને વધારતો જશે શેખ સાહેબ ગોમાં હવે ઈમાન દેખાતું નથી શેખ સાહેબ હવે ઈમામવાડામાં કોઈ આવતું નથી શેખ સાહેબ સારા કામ તરફ કોઈ આવશે થાતું નથી પોસિબલ છે એનું કારણ ફક્ત ઈ હોય કે ઈ ઇન્સાનની જિંદગીમાં ગુસ્સો વધી ગયો હોય કારણ કે રસૂલે ખુદા શું કીધું જેમ જેમ ગુસ્સાને કંટ્રોલ વધતું જશે એમ એમ ઈમાનમાં પણ વધારો થશે એટલે ઇન્સાનની જિંદગીમાં રિફોર્મ નથી આવી શકતું જ્યાં સુધી એ ગુસ્સાની અંદરમાં જકડાયેલો હોય અને આજ રાતની આખરી હદીસે કુછી તમારા સામે પેશ કરું અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે અહીં મારા બંદા જ્યારે તું ગુસ્સે થાને જ્યારે તને બીજા ઉપર ગુસ્સો આવે ને ત્યારે તું મને યાદ કરીને તારો ગુસ્સો પી જા આ ખુદા કહે છે પોતાના હઝરત દાઉદ પયગંબરના ઝરિયાથી મને આ પેગામ મોકલાયો છે અહીં મારા બંદા જ્યારે તને ગુસ્સો આવે ને તું મને યાદ કરીને તારા ગુસ્સાને પી જા તો હું શું કરીશ કયામતના દિવસે જ્યારે તારા ખરાબ આમાલનો ચોપડો મારી સામે આવશે ને હું એ તારા ખરાબ અને ગુનાહ જોઈને નેરવે થઈશ ત્યારે હું પણ કાલમ થઈ જઈશ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આય મારા બંદા તું લોકો જ્યારે તને ગુસ્સો દેવડાવે ને તો તું કાલમ થઈ જા તો કયામતના દિવસે જ્યારે તાર ગુનાહનો ચોપડો મારી સામે ખુલશે અને હું ગુસ્સે થઈશ તારા ઉપર તો હું પણ કાલમ થઈ જઈશ કાઈ નહીં ખુદાની નિગમત ગુસ્સો ને કાબૂમાં કરે સદારન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આજે આઠમી મુહર્રમની રાત ત્યારે પછી આપણે જયારે કરબલાની વાત કરશું ને જયારે તમે હઝરત અબ્બાસની શહાદત
આપણે જ્યારે પડશું ત્યારે આંખમાં ખુદ બખુદ આંસુ નીકળ્યો છે. તારીખ લખે છે હશે કે અભ્યાસ જશે નાંદા છે જે બોલતા શીખે છે. ત્યારે બોલતા શીખા તો ઇમામ હુસેન અલી ઇસ્લામ ઘરમાં દાખલ થયા. હઝરત અબ્બાસ કે છે ભાઈ જનાબે ઉમર બની બોલાવે છે બેટા અબ્બાસ ખબરદાર બેટા આહસન છે ને શહેઝાદી ફાતેમા ના દીકરા છે તું ઘનિષ્ઠો દીકરો છે ખબરદાર આજે એક ફેરી તારા મોઢામાંથી ભાઈ નીકળ્યો હવે કોઈ દિવસ હુસેનને ભાઈ ના બોલાવજે હવે હુસેનને આકા કરીને બોલાવજે મોમેત્ર કરીને બોલાવજે મૌલા કરીને બોલાવજે. આ તમે જો હઝરત અબ્બાસની તરબિયત જમાન કો ઓર આગળ ગયો. રિવાયત લખે છે હઝરત અબ્બાસ અલી સલામ સવાર નજરે ઉઠે પેલા ઇમામ હુસેન ઝિયારત કરવા જાય. ઇમામ હુસેન એક નોખા ઘરમાં રહેતા હતા જવાન થઈ ગયા. હઝરત અબ્બાસ જે છે નાના રાતના સુવા પહેલા ઇમામ હુસેનની ઝિયારત કરે. તારીખ લખે છે કે એક દિવસ ઇમામ હુસેન અલી સલામ પોતાના ઘરમાંથી કામ માટે નીકળી ગયા. કામ માટે નીકળી ગયા હઝરત અબ્બાસ જ્યારે ઉઠ્યા જાગ્યા તો ફેલ ઇમામ હુસેનના ઘરે ગયા જોયું ઇમામ હુસેન નથી. આખો દિવસ હઝરત અબ્બાસ બેચેન છે. આખો દિવસ હઝરત અબ્બાસ ઇમામ હુસેનની ઝિયારત માટે રોઈ રહ્યા છે પરેશાન છે. રિવાયત લખે છે બીજે દિવસે સવારના પોરમાં જ્યારે જરાક ઉંમર બની ઉઠ્યા ઘરની અંદર તપાસ કર્યા તો હઝરત અબ્બાસ દેખાતા નથી. જ્યારે દેખાતા નથી તો શું જોયું થોડીક વારમાં ઇમામ હુસેન અલી સલામ પોતાના ભાઈ અબ્બાસને હાથમાં લઈ અને જનાબ ઉમર બની પાસે લઈ આવ્યા. માં સવાલ કરે છે આપા હુસેન મારો દીકરો ક્યાં હાઈડો ગયો છે. સાબર સુઈમાન હુસેન કીધું મારો અબ્બાસ ગઈકાલે મારી ઝિયારત ના કરી શક્યો ને તો આજે અડધી રાતથી મારા વેરવડામાં આવીને સૂઈ ગયો હતો કે એવું ન થાય કે પાછા સવારે મારો હુસેન ચાલ્યા જાય અને હું હુસેનની ઝિયારત ન કરી શકું. જ્યારે હું દરવાજો ખોલ્યો મેં શું જોયું મારા રસ્તા ઉપર મારા ઘરના દરવાજા ઉપર અબ્બાસ સૂતા છે. મેં અબ્બાસને વળી પ્યાર કરીને તમારી પાસે આજે હઝરત અબ્બાસની મોહબ્બત ઇમામ હુસેન હઝરત અબ્બાસની મોહબ્બત અહેલી હઝરત મને સમજ નથી પડતી કે હઝરત અબ્બાસના આ મસાઇલને ક્યાંથી શરૂ કરું ક્યાં પૂર્ણ કરું. હઝરત જ્યારે આશુરાનો દિવસ આવ્યો ત્યારે ઇમામ હુસેન અલી ઇસ્લામના એક એક જવાન એક એક સહાબી જે છે શહીદ થવાનું શરૂ કર્યા. હઝરત અબ્બાસને ઇજાજત નથી મળતી. હઝરત અબ્બાસ શું કરે છે એક મર્તબા જનાબે બીબી ઝૈનબના ખૈમા તરફ આવે છે આવીને સલામ કરે છે અસલામુ અલયકુમ યા શહઝાદી તબારકલ્લાહ અસલામ. બીબી ઝૈનબને ઇજાજત માંગી અને જનાબે અબ્બાસ ખૈમામાં આવે છે. આજમ થઈ જનાબે ઝૈનબ નિશાની બેસી ગઈ છે. હઝરત અબ્બાસ કહે છે શહઝાદી શહેઝાદી બહુ મોટી મુસીબત આવી ગઈ છે. બીબી ઝૈનબ કહે છે ભાઈ અબ્બાસ શું છે મને બતાવો તો ખરા. તો કહે છે જ્યારે પણ હું આકા હુસેન પાસે જાઉં છું અને આકા હુસેનને કહું છું મૌલા મને જમીની ઇજાજત દો મને મક્તલમાં જવા દો તો મૌલા હુસેન ફકત એટલો જ જવાબ દે છે અરે અબ્બાસ તું મારા લશ્કરનો અલંકાર છો અરે અબ્બાસ તું મારા લશ્કરનો કોમાન્ડર છો તને કેવી રીતના મરવાની રજા દો. પણ અહીં શહેઝાદી હું એ વિચાર કરું છું કે હવે લશ્કર જ ક્યાં બાકી રહ્યું છે જેનો હું અલંકાર છું લશ્કર તો બાકી નથી રહ્યો હવે તો મને આખા રજા દે અજા કરો. એક મર્તબા જનાબે ઝૈનબ હઝરત અબ્બાસના ચહેરા સામે જોઈ છે ચહેરા સામે જોઈ બીબી ઝૈનબ આંખમાં આંસુ આવે છે. હઝરત અબ્બાસ ગભરાઈ જાય છે શહેઝાદી શહેઝાદી તમે શું દુઃખ થયું સામે સબ શું અજા કરો. જનાબે ઝૈનબ કહેવા લાગી રે મારા બાજા અબ્બાસ અરે મારા ભાઈ અબ્બાસ સાંભળ તું ના દો હતો કુફાના મંઝરની અંદર કુફાની અંદર તું બાબા
અલીનો કોરામાં બેઠો હતો અને બાબા અલીની બાજુમાં બેઠી હતી એકાએક હવાનો ઝોંકો આવ્યો મારો નિકાબ જે છે એ ડગવા લાગ્યો ત્યારે તું તરત જ બાબાના કોરામાંથી ઊભો થઈને દોડતો દોડતો જે બારી હતી તે બારીને બંધ કરી નાખ્યો બાબા અલી તને સવાર કર્યો એ અબ્બાસ શામા કે બારી બંધ કરી ત્યારે તે જવાબ દીધો એ બાબા અલી મારો શહેઝાદી ઝૈનબ નો પડદો ડગવા લાગ્યો એટલે હું તો ચાહતો કે આ બારી ની હવા થી મારી ઝૈનબ નો પડદો ડગે ત્યારે બાબા અલી આ સાંભળ્યા એટલું રોયા મારા ખૂબ જોયો ત્યારે મેં બાબા ને સવાલ કર્યો બાબા અલી શામા કે રો છો આ તો ખુશી નો તો છે બાબા અલી રોતા રોતા કીધા એ બને મારી દીકરી ઝૈનબ એક દિવસ આવશે અરે સારી મોને સારી અણી લઈને તારી હિજાબ ને ચાદર ને લૂટશે તારા હાથમાં દોરી બાંધશે અજાદા ઉઠના બે ઝૈનબ કહે છે એ અપ્પાસ બાબાની વાત ક્યાં સાંભળી પણ દિલમાં એક સવાલ આવતો હતો જેના પાસે અબ્બાસ જેવો ભાઈ હોય હુસૈન ના ફોજ નો અલંકાર આવી રહ્યા છે
एकाए फौजे यजीदी खसवा लागी अलअमानी आवाज आवा लागी दरे कोई रस्तो कनी लगो छे हजरत अब्बास फौजे शियाना बचवा की पसाव थे नहर फुरात सुधी पहुंची गए જાતરો રિવાયત ની અંદર માં જાતે જાત ની વાત લખેલી છે પણ હું ફક્ત એ બયાન કરવા માંગુ છું કે જ્યારે હઝરત અબ્બાસ નહેર ફુરાત સુધી પહોંચ્યા તો એક મર્તબા હઝરત અબ્બાસ જનાબે સકીના નો મશક લીધે છે નહેર ફુરાત ના પાણી થી ભરી દે બસ સાબરો જ્યારે મશક ભરાઈ ગયો હઝરત અબ્બાસ જે છે પાણી લીધા નથી અને તરત જ ઘોડા ઉપર સવાર થઈ મશક લીધે છે અલમના ઉપર જશે કિંગાલ હમણાં ઇન્શાલ્લાહ હઝરત અબ્બાસ નો અલમ ફરાવામાં આવશે તમે જો સો કે આ અલમ અબ્બાસ અને મશકે સતીના હંમેશા સાથે સાથે હોય છે આ ચચા કે ભત્રી જેવી મોહબ્બત નો એક સબૂત છે અઝીઝાન મોહબ્બત અઝાદારા ને ઇમામ હુસૈન જ્યારે હઝરત અબ્બાસ ઘોડા ઉપર સવાર થાય છે મશકે સતીના હાથમાં છે અલમ પર હાથમાં છે હવે હઝરત અબ્બાસ પાછા ખૈમા તરફ જઈ રહ્યા છે કે આ પાણી જે છે બચ્ચાઓ સુધી પહોંચી જાય સરકારો સાહેબ હુકમ થયો કઈ લોકો ખબરદાર ખબરદાર આ પાણી જે અબ્બાસ પાસે છે આ પાણી ખૈમા સુધી ના પહોંચે એક મર્તબા જે ફોજ દૂર હટી ગઈ હતી એ બધી ફોજ જે છે એક થઈને હઝરત અબ્બાસ તો રસ્તો રોકવાનું શરૂ કર્યા અજાકારો એક એક ઝાલિમ આવી રહ્યો છે હઝરત અબ્બાસ પર હુમલો કરી રહ્યો છે પણ હઝરત અબ્બાસ એવા જાંબાઝ હતા એવા બહાદુર હતા એક એક હુમલાને દૂર કરી રહ્યા છે પોતાના એક નેઝાથી એક એક હુમલાના તલવારના હમલા હોય નેઝાના હમલા હોય અરે તીરનો વરસાદ હોય હઝરત અબ્બાસ દરેક હુમલાને દૂર કરી રહ્યા છે પણ એકાએક એક ઝાલિમ આવે છે આહિસ્તા પાછળથી એ હઝરત અબ્બાસના જમણા હાથ ઉપર વાર કરે છે સરદારો એકાએક હઝરત અબ્બાસના જમણા હાથ સભી ઉપર પડી ગયો સરદારો હઝરત અબ્બાસનો જમણો હાથ શહીદ થઈ ગયો પણ હઝરત અબ્બાસ હિંમત નથી હારતા એક હાથ તો બાકી છે ઘોડાની ખૈમા તરફ મોડે છે ખૈમા તરફ આગળ વધારે છે એક બીજો ઝાલિમ આગળ વધ્યો પાછળ ઝાલિમો બીજા હાથ ઉપર હુમલો કર્યો હઝરત અબ્બાસ નો બીજો હાથ પણ કલમ થઈ ગયો અઝાદારો હઝરત અબ્બાસ ના બે હાથ કપાઈ ગયા છે અઝાદારો અલમ ને જે છે હઝરત અબ્બાસ છાતી થી દાબી લીધા જે મનુષ્ય સકીના છે એક રિવાયત લખે છે મશકે સકીના ને પોતાના દાંત નો પકડી લીધા સદર સાદી નો હુકમ થયો હે નો પાણી ખૈમા સુધી ના પહોંચે જ્યારે આવાસ પડત થઈ હુરમલા પોતાનો તીર તૈયાર કર્યો હુરમલા પોતાનો તીર તૈયાર કર્યો બે વાર જ્યારે તીર નો ચાલ્યો આ તીર જે છે હઝરત અબ્બાસ ના આંખમાં લાગ્યો મશકે સદી
રાખે છે સલામત મને ચાચા પાસ પર જ્યારે કરતા શહીદ સલમ પર પડ્યા તો પોતાના હાથથી સહારો લીધા પણ મારા ચાચા અબ્બા જ્યારે જમીન પર પડ્યા તો પોતાનો ચહેરો ને નાચું પડ્યા સલમ પર આવીને સવાલ કરે છે મોલા મોલા તમારા ચાચા અબ્બાસ તો લાંબા હતા પણ અમે સાંભળ્યા છે કે તમારા ચાચા અબ્બાસ ને જ્યારે મારવામાં આવ્યું ત્યારે માથામાં મારવામાં આવ્યું હતું મોલા તમે બયાન કરો કેવી રીતે તમારા ચાચા અબ્બાસ ની શહાદત થઈ સાધારણ સાંભળી શકશો દિલ ઉપર હાથ રાખીને સાંભળી શકશો એક મર્તબા હઝરત અબ્બાસ ઉભા થાય છે યાદ છે ને હઝરત અબ્બાસ ના આંખમાં તીર લાગેલું છે જેથી કરીને ઓલા બયાન કરે છે અરબા મેમ્બર બયાન કરે છે બે
એનું કારણ એ હતું કે હઝરત અબ્બાસે જનાબે સકીનાને પાણી પીવાનો કહ્યો હતો. હવે હઝરત અબ્બાસ પાણી પીવાનો શીખા તો આ બચ્ચાઓને શું જવાબ આપે? મઝાદારો, બાકી મિંબર બીજું કારણ બયાન કરે છે. હઝરત અબ્બાસને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તકલીફનો અહેસાસ હતો. I'm not sure.